નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કૌશલ વલગામિયા ઓનલાઈન વિડિયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી ભાઈ બહેનનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ભાગ એક પહેલું પ્રકરણ ભાગીદારી વિષય પ્રવેશ એના છેલ્લા થિયરીકલ ટોપિકની ચર્ચા કરી અને આ પ્રકરણની આજે પૂર્ણાહુતિ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણમાં શરૂઆતમાં ભાગીદારીનો ઉદ્ભવ 1932માં ભાગીદારીનો કાયદો ઘડવામાં આવ્યો, ભાગીદારીની વ્યાખ્યા ભણ્યા, એના લક્ષણો ભણ્યા, ભાગીદારી કરારપત્ર વિશે ભણ્યા, ભાગીદારી કરારપત્રમાં સમાવવામાં આવતી વિગતો ભણ્યા, એમાં ઘણા બધા મૂડી વ્યાજ, ઉપાડ વ્યાજ, નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ વગેરે ઘણી બધી, ભાગીદારની લોનનું વ્યાજ વગેરે ઘણા બધા નિયમો પણ શીખ્યા. આ નિયમોમાંથી અમુક બાબતોનો એપ્લાય આપણે ટૂંકા દાખલાઓમાં ખૂબ શાંતિથી ધીરજપૂર્વક ભણવાના પ્રયત્નના ભાગરૂપે આપણે 10 ટાઈપ સરસ રીતે પૂરી કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે 10-10 ટાઈપ એના ઉદાહરણો કમ્પ્લીટ કર્યા. હવે આ પ્રકરણનો આમ છેલ્લો પોર્શન, આજે આપણે બે મુદ્દા શીખવાના છે. એક, નફા નુકસાન ફાળવણી ખાતા વિશે, અને બે, ભાગીદારોના મૂડી ખાતા વિશે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે નફા નુકસાન ફાળવણી ખાતા વિશે ભણીએ. પહેલા તો તમે થોડીક એની પ્રાસ્તાવિક બાબતો સમજો. મિત્રો, એક ભાગીદારી એવું સ્વરૂપ છે ને ધંધાનું, કે એમાં માલિકો હોય છે. આપણે ભણી ગયા ઓછામાં ઓછા બે હોય, એટલે ભાગીદારી સ્વરૂપ એવું છે કે એમાં આપણે વાર્ષિક હિસાબમાં નફા નુકસાન ખાતું બનાવીને ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ મેળવી લઈએ, એટલે ત્યાં કામ પૂરું ન થાય. પણ આ નફો કે ખોટ મેળવ્યા પછી એને ભાગીદારો વચ્ચે વહેંચવો પડે, કેમ કે માલિકોની સંખ્યા ઓછામાં ઓછી બે હોય. એટલે ફાળવણી ખાતું સામાન્ય રીતે તમને ભાગીદારીના હિસાબોમાં જોવા મળશે, કારણ કે નફા કે નુકસાનની ફાળવણીનો મુદ્દો ભાગીદારી સ્વરૂપમાં જ આવે છે. એટલે તમે એકાંકી વેપારીના વાર્ષિક હિસાબો 11મામાં ભણ્યા, હજી કંપનીના વાર્ષિક હિસાબો ભણશો, આગળ કોલેજમાં સહકારી મંડળીના, બેંકના, વીમા કંપનીના વગેરે અલગ અલગ સંસ્થાઓના તમે વાર્ષિક હિસાબો ભણશો. પણ આ દરેક ધંધાકીય એકમની અંદર ભાગીદારી પેઢી એ ધંધાનું એવું સ્વરૂપ છે કે જેમાં, વિદ્યાર્થી મિત્રો, નફા કે નુકસાનની વહેંચણી કરવી પડે છે. એટલે આમ જુઓ ને તો નફા નુકસાન ફાળવણી ખાતું એ નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે. આ તમારે યાદ રાખવાનું છે, બોર્ડમાં પૂછાય છે, આ હું તમને હમણાં લખાવું છું પોઈન્ટ પાડીને વ્યવસ્થિત રીતે. વિડીયો માટે હું બોલતો જઈશ, તમે લખતા જજો, બરાબર? તો નફા નુકસાન ફાળવણી ખાતું છે ને, એ નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે. એટલે તમે કદાચ નફા નુકસાન ફાળવણી ખાતું અલગ ન બનાવો ને તોય ચાલે, પણ અલગ એટલે બનાવવાનું કે આપણને સરળતા રહે અને એક હિસાબોમાં ચોકસાઈ વધે. હવે વિદ્યાર્થી મિત્રો, આનો મતલબ એમ થયો કે આ થિયરી આપણે અત્યારે પહેલા પ્રકરણમાં ભણી રહ્યા છીએ, પણ આનો ઉપયોગ, આનું કામ આપણે બીજું પ્રકરણ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં કરવાનું છે.
તો કહેવાનો મતલબ એમ છે કે વિદ્યાર્થી મિત્રો, આપણે આ વર્ષે જ્યારે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોનો દાખલો ગણતા હોઈશું, જે બોર્ડમાં 11 ગુણમાં પૂછાય છે, એમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું બનાવ્યા પછી નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવામાં આવશે. અને તમે જુઓ ને તો હાવ સહેલી સમજૂતી એવી છે કે ભાગીદારો આવ્યા અને પોતાના માટે ફાળવણી ખાતું લેતા આવ્યા, એટલે ફાળવણી ખાતામાં ભાગીદારને લગતી વિગતો દર્શાવવામાં આવશે. એનો નમૂનો ની બધું મૂકીશ, બરાબર તમે વિડીયોમાં જોઈ શકશો. પણ વિદ્યાર્થી મિત્રો, એ કેમ દોરી અને અંદર કેમ લખવું ને, એની ચર્ચા તો આપણે વાર્ષિક હિસાબના દાખલા વખતે જ કરશું. અત્યારે આ પ્રકરણમાંથી એની થિયરી પૂછાય તો એના માર્ક ન જાય, અને પ્લસ એની થિયરી જે છે એ આ પ્રકરણમાં જ ભણવાની છે. વાર્ષિક હિસાબના દાખલા વખતે હું તમને સીધું ફાળવણી ખાતું દોરી અને અંદર એન્ટ્રી કરતા શીખવાડીશ. હવે જુઓ, નફા નુકસાન ફાળવણી ખાતું, ખાતું આવે ને એટલે ફિક્સ, ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા. ઉધાર અને જમા બાજુ ધરાવતું હોય, બરાબર, એને જ ખાતું કહેવાય. મતલબ નફા નુકસાન ફાળવણી ખાતું છે એની ડાબી બાજુને ઉધાર બાજુ કહેવાશે, જમણી બાજુને જમા બાજુ કહેવાશે. વિદ્યાર્થી મિત્રો, નફા નુકસાન ફાળવણી ખાતું, એની શરૂઆત સૌથી પહેલા નફા નુકસાન ખાતામાં આપણને ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ મળે, એને ફાળવણી ખાતામાં સૌથી પહેલા લખવામાં આવે. જો નફા નુકસાન ખાતાની અંદર ચોખ્ખો નફો મળ્યો હોય તો એને ફાળવણી ખાતાની જમા બાજુએ દર્શાવાશે, જો ચોખ્ખી ખોટ મળી હોય તો એને નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુએ દર્શાવાશે. હવે બહુ ઓછી વિગતો આની અંદર આવશે, કારણ કે ભાગીદારને લગતી બાબતો જ આમાં બતાવવાની છે. પેઢી ભાગીદારને જે ખર્ચ ચૂકવે છે એ બધા ખર્ચા ફાળવણી ખાતાની ઉધાર બાજુ લખાશે. કયા ખર્ચા? મૂડી પરનું વ્યાજ, ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ, કોઈ ભાગીદારને પગાર, બોનસ, કમિશન ચૂકવ્યું હોય તો એ બાબત, બસ ભાગીદારને લગતા ખર્ચાઓ. એટલે કે પેઢી ભાગીદારને જે ખર્ચ ચૂકવે છે ને એ ફાળવણી ખાતાની ઉધાર બાજુ લખાશે. ભાગીદાર પાસેથી પેઢીને મળતી આવક, તો એમાં બે જ બાબત છે, ઉપાડ પરનું વ્યાજ અને ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ. આ બે જ બાબતો, સોરી, ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ, ઉપાડનું વ્યાજ અને ઉધાર બાકીનું વ્યાજ, આ બે જ બાબતો દર્શાવવામાં આવે. એટલે દાખલો ગણતી વખતે વિદ્યાર્થી મિત્રો, આપણે અડધા પેજનું જ ફાળવણી ખાતું બનાવવાનું આવે, એનથી મોટું ફાળવણી ખાતું નથી આવતું. અને એક હકીકત છે કે તમારે વધી અને 36 એન્ટ્રીથી મોટો દાખલો નહીં પૂછે. 3 એન્ટ્રીએ એક ગુણ કે 4 એન્ટ્રીએ એક ગુણ, જોકે હવે તો હવાલાની સંખ્યાની બધું બોર્ડે નિશ્ચિત કરી નાખ્યું છે. અને તમને વિદ્યાર્થી મિત્રો જાણીને આનંદ થશે કે 2018, 2019 અને 2020 હજી સુધી બોર્ડે પોતે નક્કી કરેલા નિયમોનું પાલન કર્યું છે. એટલે આપણે એવું કહી શકીએ કે 5 જ હવાલા આવશે અને ટૂંકો દાખલો આવશે. આપણને વિશેષ ચર્ચા વાર્ષિક હિસાબ વખતે કરશું,
પછી વિદ્યાર્થી મિત્રો ફાળવણી ખાતું બંધ કરવામાં આવે. ફાળવણી ખાતું બંધ કરતા જો જમાનો સરવાળો વધુ થાય તો ડિફરન્સ ઉધાર બાજુએ મળે, જેને વહેંચણી પાત્ર નફો કહેવાય. ઉધારનો સરવાળો વધુ આવે, ડિફરન્સ જમા સાઈડે હોય તો વહેંચણી પાત્ર ખોટ મળે. તો વિદ્યાર્થી મિત્રો, વહેંચણી પાત્ર નફો કે વહેંચણી પાત્ર ખોટ આપણને ફાળવણી ખાતા દ્વારા મળશે, અને એની વહેંચણી આપણે એમાં બતાવવાની આવશે. બે કે ત્રણ કે ચાર જેટલા ભાગીદારો દાખલામાં આપ્યા હોય એની વચ્ચે તમે જે વહેંચણી પાત્ર નફો અથવા વહેંચણી પાત્ર ખોટ મેળવો છો એ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી, અને આ નફો કે ખોટ ભાગીદારોના મૂડી ખાતે કે ચાલુ ખાતે લઈ જવામાં આવે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમે ફાળવણી ખાતા વિશે લખી લ્યો, બરાબર. ચાલો ચોપડામાં હેડિંગ લખો, નફા નુકસાન ફાળવણી ખાતું. પોઈન્ટ પાડીને લખો, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે નફા નુકસાન ખાતા પછી નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરાય છે. પછીનો પોઈન્ટ, નફા નુકસાન ફાળવણી ખાતું નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે. પછીનો પોઈન્ટ, નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ પર સૌ પ્રથમ ચોખ્ખી ખોટ ત્યારબાદ મૂડી પરનું વ્યાજ ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ ભાગીદારને ચૂકવે પગાર બોનસ કે કમિશન દર્શાવાશે. પછીનો પોઈન્ટ, નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ પર સૌ પ્રથમ ચોખ્ખો નફો ત્યારબાદ ઉપાડ પરનું વ્યાજ
ઉપાડ પરનું વ્યાજ અને ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ દર્શાવાશે. પછીનો ગણ નફા નુકસાન ફાળવણી ખાતાની, નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકીને વહેંચણી પાત્ર ખોટ અને જમા બાકીને વહેંચણી પાત્ર નફો કહે છે. છેલ્લો પોઈન્ટ, વહેંચણી પાત્ર નફો કે ખોટ, વહેંચણી પાત્ર નફો કે ખોટ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચીને ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે લઈ જવાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ફાળવણી ખાતાની ચર્ચા પૂરી કરી, બરાબર છે. જો મૂડીનું વ્યાજ, ભાગીદારને ચૂકવેલો પગાર, બોનસ, કમિશન, ચાલુ ખાતાની જમા બાકી એ પેઢી માટે આવક છે અને ભાગીદાર માટે, સોરી, પેઢી માટે ખર્ચ છે, ભાગીદાર માટે આવક છે. એટલે જુઓ, મૂડીનું વ્યાજ, પગાર, બોનસ, કમિશન, ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ ફાળવણી ખાતામાં ઉધાર બાજુ લખાશે, જ્યારે ઉપાડનું વ્યાજ અને ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે આવક છે, કેમ કે એ ભાગીદાર પાસેથી મળે છે, એટલે પેઢી માટે આવક ગણાશે અને ભાગીદાર માટે ખર્ચ ગણાશે. હવે નવા ટોપિકની, છેલ્લા ટોપિકની ચર્ચા શરૂ કરીએ. નવું હેડિંગ લખો, ભાગીદારોના મૂડી ખાતા. પોઈન્ટ પાડીને લખો, ભાગીદારોના મૂડી ખાતા. તૈયાર કરવાની બે પદ્ધતિ છે. મૂડી ખાતા તૈયાર કરવાની મિત્રો બે પદ્ધતિ છે. નવી લાઈનમાં એક, અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, બે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. ફરીથી બોલું છું, એક અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, બે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. ખાસ યાદ રાખજો, બોર્ડમાં પૂછાય છે મૂડી ખાતા તૈયાર કરવાની કેટલી રીત છે, તો બે, સ્થિર પદ્ધતિ, અસ્થિર પદ્ધતિ. એમાં ક્રમનું મહત્વ નથી, તમે પહેલા સ્થિર લખો પછી અસ્થિર લખો, બરાબર. મૂળ બે પદ્ધતિ છે. સ્થિર પદ્ધતિને કાયમી પદ્ધતિ કહેવાય છે, અસ્થિર પદ્ધતિ એને બિનચાલુ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. ભાઈ, સ્થિર પદ્ધતિ કોને કહેવાય?
तो मूड़ी बाकी स्थिर रहे, मूड़ी ना आंकड़ा बदलाय नहीं। अने जे पद्धति में मूड़ी खाता नी बाकी बदलाई जाए, अस्थिरता हो, शरूनी आंकड़ो अलग हो, तमे बधी एंट्री करी अने मूड़ी खाता बंद करो एटले आखरनो आंकड़ो अलग हो, एने अस्थिर पद्धति कहेवाय। तो स्वाभाविक छे के स्थिर पद्धति छे ने एमां आपणे बे वस्तु तैयार करवी, जो हुं अत्यारे समजावुं छुं, हमणां लखावुं छुं। स्थिर पद्धति में आपणे बे वस्तु तैयार करवी पड़े, मूड़ी खाता अने चालू खाता। જ્યારે અસ્થિર પદ્ધતિમાં એક જ વસ્તુ આવે, મૂડી ખાતા, બધું મૂડી ખાતામાં જ લખવાનું, એટલે સ્વાભાવિક મૂડી તમે મૂડી ખાતામાં લખો અને ભાગીદારને લગતી તમામ બાબતો હવાલાય તમે મૂડી ખાતામાં લખો, એટલે એની જે શરૂનો મૂડીનો આંકડો દાખલામાં આપ્યો હોય અને તમે ખાતું બંધ કરીને આખરનો આંકડો મેળવો એ બદલાય છે, એટલે ઈ પદ્ધતિનું નામ છે અસ્થિર પદ્ધતિ। સ્થિર પદ્ધતિ કોને કહેવાય? તો જેમાં મૂડીના આંકડા ન બદલાય, તો મૂડીના આંકડા ન બદલાય ઈ માટે થઈને ચાલુ ખાતા બનાવવામાં આવે। મૂડી ખાતામાં એક જ એન્ટ્રી લખાય મૂડી, બાકી બધું ચાલુ ખાતામાં લખાય, એટલે એન્ટ્રી એટલી ને એટલી જ છે। પણ અને બીજું કે તમારે નક્કી ન કરવાનું, દાખલામાં આપવું જોઈએ, દાખલામાં જો એકલી મૂડી ખાતાની બાકી આપે ને તો ભાગીદારોના મૂડી ખાતા જ બનાવવાના। જો દાખલામાં તમને મૂડી ખાતાની બાકી સાથે ચાલુ ખાતાની બાકી આપે તો સ્થિર પદ્ધતિએ હિસાબો છે, એટલે મૂડી ખાતા અને ચાલુ ખાતા બે બનાવવાના। વાર્ષિક હિસાબમાં આપણે એકલા ચાલુ ખાતા જ બનાવશું તોય ચાલશે, બરાબર। અમુક બાબતો પ્રેક્ટિકલ છે, મેં કીધું એમ આપણે અત્યારે થિયરીને પ્રાધાન્ય આપવાનું છે, એટલે મૂડી ખાતા તૈયાર કરવાની બે પદ્ધતિ, સ્થિર પદ્ધતિ અસ્થિર પદ્ધતિ। હવે પહેલા થોડું લખી લઈએ પછી બાકીની ચર્ચા કરીએ। લખો, હેડિંગ લખ્યું તમે મૂડી ખાતાની પદ્ધતિ, હવે નવી લાઈનમાં પોઈન્ટ પાડીને લખો, એક કરીને હેડિંગ લખો, અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, પોઈન્ટ પાડીને લખો, મૂડી ખાતા તૈયાર કરવાની જે પદ્ધતિમાં મૂડીની બાકી બદલાય છે તેને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહે છે। પછીનો પોઈન્ટ, આ પદ્ધતિમાં માત્ર એક જ ખાતું ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરાય છે। મિત્રો, મૂડી લખાય, આ લખવાનું નથી, સાંભળજો, મૂડી લખાય અને બધું ભાગીદાર માટે જે કઈ આવક છે, જેમ કે વેચણી પાત્ર નફો, મૂડીનું વ્યાજ, પગાર, બોનસ, કમિશન, જે કઈ બધું એને મળ્યું હોય એ બધું મૂડી ખાતાની જમા બાજુ લખાય। ઉપાડ, ઉપાડનું વ્યાજ, બરાબર, આ બધી બાબતો મૂડી ખાતાની ઉધાર બાજુ લખાય। હવે તમે મૂડી લખો છો એની સાથે આ બધી એન્ટ્રી લખો છો, એટલે સ્વાભાવિક એની બાકી બદલાઈ જાય, એટલે એની શરૂનો આંકડો અને આખરનો આંકડો અલગ અલગ હોય, એની રકમ બદલાઈ જાય, એટલે એને અસ્થિર પદ્ધતિ કહેવાય। છેલ્લો પણ બહુ અગત્યનો પોઈન્ટ લખી લ્યો, ભાગીદારોના મૂડી ખાતાની જમા બાકી હોય છે,
મિત્રો અત્યારે તમે આ લેક્ચરમાં આને લગતા જે કોઈ બાબતો છે બરાબર એ તમારે જો જેમ કે મેં નમૂનાય મૂક્યા છે બરાબર બાકી નમૂના આપણે લખવાના નથી ને અત્યારે ઓલું નથી કરવાનું પણ આ તો એક તમને ખ્યાલ આવે કે ભવિષ્ય આપણે આવા ફોર્મેટ દોરવાના થશે આવી રીતે આ એન્ટ્રીઓ બધી આ ખાતામાં જમા બાજુ આ ખાતામાં ઉધાર બાજુ લખાય છે એનો તમને થોડો ઘણો ખ્યાલ આવે એટલે હું તમારી સામે ડિસ્પ્લેમાં આ બધી બાબતો રજૂ કરીશ પણ એક કઈ ફોર્મેટ તમારે દોરવાના કે લખવાના નથી એની હું તમને દાખલા વખતે જરૂર પડવા નહીં દઉં આ મારી જવાબદારી છે બરાબર એક પણ વખત નમૂનો દોર્યા વગર છતાં સારી રીતે તમને વાર્ષિક હિસાબના દાખલાઓ આવડશે અને મૂડી ખાતા તો આપણે પ્રવેશ નિવૃત્તિના પ્રકરણમાં બનાવવાના છે એટલે વાર્ષિક હિસાબ શરૂ કરશો ને ત્યારે તો વિદ્યાર્થી મિત્રો તમને દોરતાની બધું લખતા બંધ કરતા આવડતું હશે બરાબર એટલે પ્રેક્ટિકલ કામ પ્રેક્ટિકલ ઉપર મૂકી દઈએ અત્યારે થિયરીકલ ચર્ચા કરીને પૂરું કરીએ ચાલો બે કરીને લખો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ પોઈન્ટ પાડી લખો જ્યારે ભાગીદારો મૂડી ખાતાની એટલે કે મૂડીની રકમ સ્થિર રાખવા માંગતા હોય ત્યારે આ પદ્ધતિએ મૂડી ખાતા તૈયાર કરાય છે પછીનો પોઈન્ટ આ પદ્ધતિમાં નીચે મુજબના બે ખાતા નીચે મુજબના બે ખાતા તૈયાર કરાય છે એક ભાગીદારોના મૂડી ખાતા બે ભાગીદારોના ચાલુ ખાતા નવી લાઈનમાં પોઈન્ટ પાડીને ભાગીદારોના મૂડી ખાતામાં માત્ર ભાગીદારોની મૂડી અને મૂડીમાં થયેલો વધારો જ દર્શાવાય છે મૂડી લખાય ભાઈ આ તો કોક દાખલામાં જો ભાગીદાર વધારાની મૂડી લાવતો હોય તો વધારાની મૂડી મૂડી ખાતામાં બતાવાય પણ તમે જુઓ અંતે તો મૂડી જ છે એટલે એવું કહી શકાય કે સ્થિર પદ્ધતિમાં મૂડી મૂડી ખાતામાં લખાય તો બાકી બધું ક્યાં લખવું ભાગીદારોની મૂડીનું વ્યાજ ભાગીદારને ચૂકવેલ પગાર બોનસ કમિશન વેચણી પાત્ર નફો ઉપાડ ઉપાડનું વ્યાજ બરાબર આ બધી બાબતો ક્યાં દર્શાવવી તો એના માટે થઈ અને ચાલુ ખાતા બનાવવામાં આવે છે એટલે મૂડી ખાતામાં તમે એક જ એન્ટ્રી લખશો સિંગલ એન્ટ્રી એને લીધે શું થશે મૂડીનો આંકડો એમનેમ રહેશે અને બાકી બધી એન્ટ્રી ચાલુ ખાતામાં લખાશે લખો પછીનો પોઈન્ટ મૂડી સિવાયની દરેક ભાગીદારની વિગતો ચાલુ ખાતામાં દર્શાવાશે પછીનો પોઈન્ટ ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાકી કે જમા બાકી હોય છે
मित्रों बहु अगत्यनो मुद्दो याद रखजो, चालू खातानी उधार बाकी होय, जमा बाकी होय, बराबर एक दाखलो, दर दाखले एम टूंकमां कोई पण दाखलो होय तो एवुं बनी शके कोई भागीदारनी जमा बाकी होय, कोई भागीदारनी उधार बाकी होय। दाखला तरीके त्रण पार्टनर छे ए बी सी, तो दाखला तरीके ए बी नी जमा बाकी होय, सी नी उधार बाकी होय शके, ए नी उधार बाकी होय, बी सी नी जमा बाकी होय, एवुं बनी शके। हवे उधार बाकी नी जमा बाकी शा माटे होय, के मूडी नी जमा बाकी ज होय। જ્યારે ચાલુ ખાતાની ઉધાર બાકી હોય શકે ને જમા બાકી હોય શકે, તો હાવ હાડી સમજ છે, જે ભાગીદારના પૈસા પેઢીમાં જમા રહેતા હોય એની જમા બાકી, કોઈ ભાગીદારે માનો પેઢીમાંથી વધુ રકમ ઉપાડી લીધી છે તો એની ઉધાર બાકી હોય, અને ઈ આપણે નક્કી કરવાનું, ઈ દાખલાવાળા નક્કી કરીને આપશે। તમને રકમમાં ચોખ્ખું કહી જ દેશે કે એ બી સી ત્રણ ભાગીદાર છે, તો એ બી ની જમા બાકી છે, સી ની ઉધાર બાકી છે, એ લોકો દાખલા વાળા જ કહી દેશે, એટલે તમારે ડિસાઈડ નથી કરવાનું, અને ઈ જે કે ઈ મુજબ જ એન્ટ્રી કરવાની। ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ લખવાનું, જમા બાકી હોય જમા બાજુ લખવાનું, જમા બાકીનું વ્યાજે જમા થાય, ઉધાર બાકીનું વ્યાજે ઉધાર થાય, બરાબર। આજનો વિડીયો બે ચાર વાર સાંભળવો પડે તો સાંભળજો, મેં ઘણું બધું આમાં કહી દીધું છે, બરાબર। છેલ્લો પોઈન્ટ લખો, ચાલુ ખાતાની ઉધાર બાકી, ચાલુ ખાતાની ઉધાર બાકી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અને ચાલુ ખાતાની જમા બાકી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવાશે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પહેલા પ્રકરણની પૂર્ણાહુતિ કરીએ છીએ, હવે પછીના લેક્ચરમાં ચોથું પ્રકરણ ભાગીદારીનું પુનર્ગઠન એનો અભ્યાસ આપણે શરૂ કરીશું। ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ।